વાત કરી વિગતવાર સમાચારની તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગિફ્ટ સિટીને લઈને રિવ્યુ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ કહી શકાય કે ગિફ્ટ સિટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિવ્યુ મિટિંગ જે છે તે યોજી છે, ત્યારે ગિફ્ટ સિટી હાઉસ ખાતે અધિકારીઓ સાથે તેમના દ્વારા આ રિવ્યુ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ કહી શકાય દર્શક મિત્રો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગિફ્ટ સિટીની લઈને જે વાત કરીએ તો રિવ્યુ મિટિંગનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે, ત્યારે ગિફ્ટ સિટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિવ્યુ મિટિંગ જે છે તે યોજી હતી. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે ગિફ્ટ સિટી હાઉસ ખાતે અધિકારીઓ સાથે તેમના દ્વારા આ રિવ્યુ મિટિંગ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. તો હવે આ સમગ્ર જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તે અંગે સમગ્ર વિગત સાથે અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા મહીદીપસિંહ રાઠોડ. જી મહીદીપ, વાત કરવામાં આવે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગિફ્ટ સિટી ખાતે રિવ્યુ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, આ અંગે સમગ્ર વિગત શું? આજે તમને બિલકુલથી માહિતી હતી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીનો ચાર સંપડ્યા બાદ પ્રથમ વખત ગિફ્ટ સિટીની મુલાકાત આવે છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તેમની સાથે અત્યારે તમામ અધિકારીઓ કે કૈલાશનાથનના સાથે જો વાત કરવામાં આવે તો મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ અત્યારે ઉપસ્થિત છે. ચોક્કસથી કહી શકાય કે ગિફ્ટ સિટી હાઉસ જે આવેલું છે ગિફ્ટ સિટીમાં અત્યારે તેમની અત્યારે એક મિટિંગ ચાલી રહી છે, રિવ્યૂ મિટિંગ ચાલી રહી છે અધિકારીઓ સાથે. સાથે સાથે જો વાત કરવામાં આવે તો આ ઉપરાંત ગિફ્ટ સિટીની અંદર બીજા જે 3-4 કોર્પોરેટિવ હાઉસીસ છે તેની પણ મુલાકાત લેવાના છે. બીજી જો મહત્વની વાત કહી શકાય તો NSE એટલે નેશનલ સ્ટોક એક્સચેન્જનું એક નવું બિલ્ડિંગ બન્યું છે, તેની પણ મુલાકાત ભૂપેન્દ્ર પટેલ અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી લેવાના છે. સાથે સાથે જે વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે ડ્રીમ પ્રોજેક્ટ હતો કે બુલિયન માર્કેટ છે, એટલે બુલિયન જે માર્કેટ છે એ ગુજરાતમાં શરૂ થવું જોઈએ, તો બુલિયન એક્સચેન્જની પણ આજે મુલાકાત લેવાના છે. ગત સપ્તાહની જો વાત કરવામાં આવે તો નિર્મલા સીતારામનજી પણ અહીં આવ્યા હતા, તેમણે પણ અહીંયા ગિફ્ટ સિટીની મુલાકાત લીધી હતી અને જે બુલિયન એક્સચેન્જ છે તેની પણ એમને મુલાકાત લીધી હતી. તો ચોક્કસથી કહી શકાય કે વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજેન્દ્ર ત્રિવેદી નજીક તમામ અધિકારીઓ આ તમામ જગ્યાએ જશે, એટલે કે લગભગ 3-4 જેટલી વિઝિટ છે અહીં ગિફ્ટ સિટીમાં ગોઠવવામાં આવી છે. મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે ગિફ્ટ સિટીની મુલાકાત આવ્યા છે. અત્યારે રિવ્યુ મિટિંગ ચાલુ છે. ખાસ કરીને આગામી દિવસોમાં ગિફ્ટ સિટીના કયા પ્રકારના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તેની પણ એક સમીક્ષા કરવાના છે. તેની પણ રિવ્યુ મિટિંગ લેશે અને તેમાં પણ માર્ગદર્શન આપશે કે કયા પ્રકારનું ગિફ્ટ સિટી હવે આગળ પ્રગતિ કરી શકે. જી, અત્યારે જે આ રિવ્યુ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ આપના દ્વારા જણાવવામાં આવ્યું કે નિર્મલા સીતારામન દ્વારા પણ આની જે મુલાકાત છે તે લેવામાં આવી હતી અને અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આની મુલાકાતે હાલ પહોંચ્યા છે, તો તેના પાછળના મુખ્ય કારણો શું હોઈ શકે છે? જી બેન, જાણે આપણે ચોક્કસ કીધું એમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે ડ્રીમ પ્રોજેક્ટ હતું કે બુલિયન સ્ટોક એક્સચેન્જ છે એ ગુજરાતમાંથી કાર્યરત થવું જોઈએ, તો ચોક્કસ એટલે કે સોના ચાંદીનું જે એક્સચેન્જ છે એ ગુજરાતમાં એક્સચેન્જ શરૂ થવું જોઈએ, તો તેનો પણ એક પ્રોજેક્ટ છે અહીં, તેની પણ મુલાકાત લેવાના છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પ્રથમ વખત ગુજરાતમાંથી બુલિયન માર્કેટિંગ સ્ટોક એક્સચેન્જનું અહીંયા બિલ્ડિંગ બનશે, એની કોર્પોરેટ હાઉસ બનશે. આ ઉપરાંત જે બીજા અન્ય કોર્પોરેટ હાઉસીસ જે આવેલા છે તેની પણ એક મુલાકાત લેવાના છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. સાથે જો વાત કરવામાં આવે તો આ તમામ પ્રોજેક્ટની એક સમીક્ષા કરશે, ક્યાં સુધીમાં શરૂ કરવામાં આવશે. NSE સ્ટોક એક્સચેન્જ છે એનું પણ નવું બિલ્ડિંગ મળ્યું છે, તેની પણ સમીક્ષા કરવાના છે. એટલે લગભગ જો વાત કરવામાં આવે તો લગભગ 1.5-2 કલાકનો સમય છે તેમણે ગિફ્ટ સિટી માટે ફાળ્યો છે. મહત્વની વાત છે કે તમામ અધિકારીઓ પણ તેમની સાથે અત્યારે અહીં છે. ખાસ કરીને બીજા કયા કોર્પોરેટ હાઉસીસને અહીં એન્ટ્રી આપી અથવા તો તેનાથી કયા રોજગારીની તકો વધી શકે તેનો પણ એક ડ્રીમ પ્રોજેક્ટ છે તૈયાર કરી રહ્યા છે. સાથે જો વાત કરવામાં આવે તો જે વાયબ્રન્ટ ગુજરાતની સમિટ છે તેની પણ તૈયારીઓને લઈને પણ ગિફ્ટ સિટી જે પોતાનું જે પ્રેઝન્ટેશન એક રેડી કર્યું છે તે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ રજૂ કરવામાં આવશે. સાથે જે અધિકારીઓ છે એક બધી રિવ્યુ મિટિંગ કરી રહ્યા છે કે જે બીજા અન્ય જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ક્યાં સુધીમાં પૂર્ણ થશે અથવા તો તેનો ઉપયોગ કરીને લોકો સુધી આ પ્રોજેક્ટનો લાભ કેવી રીતે થશે તેને લઈને પણ એક રિવ્યુ મિટિંગ અત્યારે ચાલી રહી છે. જી જી મહીદીપ, સમગ્ર વિગત સાથે આપ અમારી સાથે લાઈવ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતે અમારા સંવાદદાતા મહીદીપસિંહ રાઠોડ દ્વારા સમગ્ર વિગત આપવામાં આવી તે રીતે વાત કરીએ તો હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગિફ્ટ સિટી ખાતે ઉપસ્થિત છે અને તેમના દ્વારા ગિફ્ટ સિટીને લઈને રિવ્યુ મિટિંગનું જે આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત તેમની સાથે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ હાલ ત્યાં ઉપસ્થિત છે, ત્યારે ગિફ્ટ સિટી હાઉસ ખાતે અધિકારીઓ સાથે તેઓ દ્વારા રિવ્યુ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમની સાથે હાલ જો વાત કરવામાં આવે તો મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત છે. આ ઉપરાંત જો વાત કરીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ ગિફ્ટ સિટીની મુલાકાતે આવ્યા હતા. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે આ રિવ્યુ મિટિંગ જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.